મજામાં દોસ્તો, ખરેખર તમારે જી નીટની હવે ટેન્શન જાતું હોય એવું લાગે છે તમને. બધા ટોપિક્સ પણ લઈને આવવા છે, પણ પહેલાં મેં વિચાર્યું છે કે તમને જૂના પેપરના જી નીટના પ્રશ્નો શીખવાડી દઉં, એટલે તમારા મગજનો ભય છે એવો છે કે જી નીટમાં શું પૂછાશે ને શું નહીં પૂછાય. બારમા વાળાને તો હમણાં જ 9 જાન્યુઆરીથી GEE મેઇનની પરીક્ષા સ્ટાર્ટ થવા જઈ રહી છે. બધાને ઓલ ધ બેસ્ટ. નીટ અને જી બહુ સરળ હોય છે, પણ તમારા મગજમાં તમારો કોન્ફિડન્સ છે એ ઉચ્ચ હોવો જોઈએ. મિત્રો, અજય રાજાણી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. GEEના થર્મોડાયનેમિક્સના પ્રશ્નો આજે આપણે લઈને આવ્યા છીએ. નીટના પ્રશ્નો આની પહેલાંના વિડીયોમાં મૂકી દીધા હતા. આજે આપણે આવીએ છીએ GEE થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સના પ્રશ્નો અતિશય સરળ હોય, જેવડી રકમ હોય એવડો જવાબ પણ હોતો નથી. રકમ ખૂબ મોટી હોય પણ જવાબ અતિશય નાનો. અને મિત્રો, ક્યારે મૂંઝાવાનું છે નહીં, કારણ કે તમારી અંદરમાં હનુમાનજી જેટલી તાકાત પડેલી છે. પણ એક આ જાંબુવનની જરૂર હતી અને આ જાંબુવન આવી ગયા છે કે હનુમાનજી બધાય જાગ્રત થાવ, તમારી અંદર સુષુપ્ત રહેલી શક્તિઓને જાગ્રત કરો. જેમ હનુમાનજીને જાંબુવને જગાડ્યા હતા અને 400 જજનનો સમુદ્ર તો એક છલાંગમાં લાંદી ગયા હતા, એ હનુમાનજી જેવી તાકાત તમારી અંદર પડેલી છે. બસ જરૂર છે એક આવા જાંબુવન જેવા ડ્રાઈવરની કે જે તમને એક કૂદકો લગાડીને નીટ અને જીના સમુદ્રરૂપી જે સાગર છે એ સાગરમાં એક છલાંગમાં પહાર લગાડી દે. મિત્રો, GEE થર્મોડાયનેમિક્સ અતિશય સરળ પ્રશ્ન, GEE 2013નો. આવા પ્રશ્નો ઇઝી હોય પણ રકમ એવડી મોટી લાંબી આપે, એટલા બધા ડેટા આપે કે આપણને એમ થાય ગણતરી કરવા જાય પણ કાંઈ હોતું નથી. જોઈએ, પિસ્ટનમાં ભરેલા 0.04 મોલ આદર્શ વાયુ 37°C નિયત તાપમાને 50 મિલીથી 375 મિલીથી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ સ્થિતિમાં જો તે 208 જૂલ ઉષ્માનું શોષણ કરે, શબ્દ પકડજો, ઉષ્માનું શોષણ કરે એટલે પોતાને મળે છે, તો આ પ્રક્રમના ક્યુ અને ડબલ્યુના મૂલ્યોની ગણતરી કરો. આર આપ્યો છે, નેચરલ લોગ આપ્યો, એટલે આપણને એમ થાય કે સૂત્રાત્મક હશે ને આપણે ગણતરીમાં માંડીએ, પણ આ તો ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ જ છે કે ઉષ્મા આવે, શોષણ થાય આવે એટલે ક્યુની કિંમત પ્લસ હોય. મારે આ પ્રશ્ન બોર્ડમાં લખવાની પણ જરૂર નથી. ક્યુ છે એ +208 વાળા બે વિકલ્પ છે, બે -વાળા છે, એનો મતલબ કાં એક આવશે ને કાં બે આવશે. ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ એવું કહે છે કે ΔU = Q + W. અહીંયા શબ્દ વાપરો છે નિયત તાપમાને વિસ્તરણ થાય છે. નિયત તાપમાને હોય એટલે ΔT = 0 થાય, ΔT 0 હોય એટલે ΔU 0 હોય. તો ΔU ની જગ્યાએ 0 મૂકો તો Q + W = −W. Q 208 હોય તો W = −208, એવો એક જ જવાબ, સેકન્ડ નંબર. કેવા સરળ GEEના પ્રશ્ન, પણ શબ્દની આટી ઘૂંટીમાં તમને થકાવવા માગતા હોય, થકાવવાનું નથી. તમારા મગજમાં નાખવાનું મિત્રો કે સૌથી પહેલાં શું આપ્યું છે તમને, તો કે ભાઈ 208 જૂલ ઉષ્માનું શોષણ કરે આવે તો પ્લસ, મારા ખિસ્સામાં રૂપિયા આવે તો પ્લસ થાય ને. એ મિત્રો, તમે સબસ્ક્રાઈબર વધારો ને તો મારામાં પ્લસ થાય, એ રાજાણીની વેલ્યુ વધે. પણ તમને તો કાંઈ પડી જ નથી રાજાણીની, તમે તમારા મિત્ર વર્તુળને કોઈને કહેતા જ નથી કે રાજાણીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વ્યૂ કરો, એવું કંઈ કહેતા જ નથી. તમને આ મિત્ર નથી મજા આવતી તો ના પાડજો, કોમેન્ટમાં લખો નથી મજા આવતી. જો મજા આવતી હોય ને તો આવતીકાલે મને એમ લાગે કે 100 જેટલા સબસ્ક્રાઈબર અને 100 જેટલા વ્યૂ વધી જશે, પણ એ તમારા હાથમાં છે મિત્રો. જો આવે ને તો પ્લસ, અને પ્લસ એટલે હું, તો કે Q = +208. બીજો શબ્દ પકડી લ્યો, નિયત તાપમાન એટલે ΔT 0, અને ΔT 0 ત્યારે ΔU = 0, અને ΔU = 0 મૂકો અહીંયા.
એટલે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ, એટલે ડબલ્યુ બરાબર માઇનસ 208. આમાં શું ગણતરી કરવાની હોય મિત્રો? આવી ગયો ક્યુ બરાબર પ્લસ 208 અને ડબલ્યુ બરાબર માઇનસ 208. અતિશય સરળ. હવે જાય છે જેડબલ્યુ 2014 ઉષ્મા ગતિશાસ્ત્ર, અતિશય સહેલું. રાજાની મળ્યા પછી હવે ક્યારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે હનુમાનજી તમે બધા સુષુપ્ત અવસ્થામાં શક્તિને રાખીને બેઠા છો. આજે નક્કી કરી નાખો કે શક્તિઓને જગાડી દેવી છે અને ભગવાનને યાદ કરી અને લખવાનું ચાલુ કરો. બધાય ચેપ્ટર તમને આવડે જ છે મિત્રો. હજી કન્સેપ્ટ લઈને આવવા છે, પણ જ્યારે સબસ્ક્રાઈબર વધશે, વ્યૂ વધશે, ત્યારથી હું કન્સેપ્ટ ચાલુ કરવાનો છું. અને કન્સેપ્ટ એવા હશે કે તમને ખબર છે કે રાજાણી જો ગણતરી લોક ટેબલ અને કેલ્ક્યુલેટર વિના શીખાડી શકતો હોય ને, તો કન્સેપ્ટ તો તમારા મગજમાં એવા નાખી દેવા છે ને કે રાતના 12 વાગે તમારા મમ્મી પપ્પા ઉઠાડીને પૂછે ને કે આનું શું થાય, એટલે હઠાક વાંચવાની જરૂર ન પડે. કારણ કે રાજાણી મળ્યો છે ને, એટલે વાંચવાનું છે ને, ખાલી મને સમજવાનો છે. મને સમજો એટલે તમારા મગજમાં બધું આવી જવાનું છે. મિત્રો, જેડબલ્યુ 2014માં જઈ રહ્યા છીએ. મિત્રો, જેડબલ્યુ 2014માં પણ રકમ લાંબી, જવાબ ટૂંકો. તમારા મગજમાં હવે રાખી લેજો કે રકમ ગમે એવડી હોય, ડેટા આપણે જોતા હોય જ લેવાના, બાકીના વધારાના ડેટાને અડવાના નથી, ટચ પણ કરવાના નથી. મિત્રો, જેડબલ્યુ 2014માં ઇથેનોલનું દહન કરતાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બમ કેલોરીમીટરમાં પ્રક્રિયા થાય છે. 25° સેલ્સિયસ તાપમાને ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો -1364.47 કિલો જૂલ પ્રતિ મોલ છે. બમ કેલરીમીટર એટલે બંધ સાધન. આ બંધ સાધનમાં થાય ત્યારે ઉષ્માનો જે જથ્થો અથવા ફેરફાર હોય એને આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ તરીકે ઓળખો છો. યસ ઓર નો? યસ. 1364.4 કિલો જૂલ પ્રતિ મોલ. એક ડેટા મળી ગયો આપણને કે અહીંયા બમ કેલરીમીટરમાં થાય છે, એટલે ડેલ્ટા યુ આપેલ છે. ડેલ્ટા યુ પછી એમ કીધું કે જો આદર્શ વાયુ લઈએ તો પ્રક્રિયાની દહન ઉષ્મા ડેલ્ટા એચ કેટલી થશે? તમને ખબર છે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે આવો સરળ સંબંધ છે, ડેલ્ટા એનજી આરટી. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. અતિશય સરળ દાખલો થઈ ગયો. હવે હું વિકલ્પ ઉપર એક નજર કરું છું. -1350 -1366 -1461 -1460 કિલો જૂલ પ્રતિ મોલ. આપણો જવાબ કિલો જૂલમાં છે. 3 આંકડા છે, 1300 વાળા છે, 1 આંકડો છે 1400 વાળો. મેં મગજમાં આંકડાની માયાજાળ ફિટ કરી લીધી, કારણ કે મને લોક ટેબલ કેલ્ક્યુલેટર ગણતરી મજા આવતી નથી. તમને ખબર જ છે કે અતિશય સરળ અને ઝડપી ટેકનિક એટલે રાજાણી ટેકનિક. કોઈ પણ શિક્ષક તમને આટલી ઝડપી ટેકનિક નથી શીખાડતા, એટલે તમને રાજાણી યારે મજા આવે છે. મજા આવે તો સબસ્ક્રાઈબર માટે કહેજો મિત્રોને. ડેલ્ટા યુ શું કરવા આવ્યું હતું કે બમ કેલરીમીટર બંધ પાત્રમાં જે પ્રક્રિયા થાય છે એટલે ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે -1364.4. ડેલ્ટા એનજી એટલે નિપજોના ગેસના મોલ. ગણતરી ફાવે છે છતાંય શીખાડી દઉં. ડેલ્ટા એનજી એટલે એનપી માઇનસ એનઆર. નિપજોના ગેસરૂપ મોલ એટલે આ બે આવશે, લિક્વિડ છે આવશે, નહીં આવે? યસ. તો અહીંયા 2. એનઆર આ લિક્વિડ છે આવશે, નહીં આવે? યસ. તો અહીંયા 3. તો 2 - 3 = -1. તો પ્લસ, અહીંયા -1. આર એટલે તમને આપ્યો છે 8.314 જૂલમાં, પણ તમારો દાખલો છે કિલો જૂલમાં, એટલે આરની કિંમત કિલો જૂલમાં લેવી હોય તો 8.314 × 1000 1000 વડે ભાંગી નાખ્યા એટલે કિલો જૂલ થઈ ગયા. તાપમાન તમને લગભગ આપ્યું છે કેટલું? 25° સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. 25° સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. મારી નજર છે ને એ દાખલા અને એના વિકલ્પ ઉપર જ હોય, બાકી ક્યાંય હોતી નથી. અંડે કી નજર, અંડે મેં આવીએ કહેવા જ છે. તો અહીંયા -1364.4 પ્લસ માઇનસ માઇનસ. મેં તમને આની પહેલાંય શીખવાડ્યું છે કે 298 એટલે લગભગ 300. આ 300 ને આ બેનો ગુણાકાર એટલે લગભગ 2500 હું લઈ લઉં છું. મને મન થાય છે લઈ લઉં છું, તમને મન થવું જોઈએ કે આને 2500 ભાંગ્યા 1000 એટલે લગભગ 2.5.
સમજાય છે? કાંઈ હું છેદભેદ કાંઈ ઉડાડવા જ નથી માગતો. મને મગજમાં ચડી ગયું છે કે આ 2500ની નજીક હોય, 2500ની નજીક હોય એના ભાઈ 1000 એટલે 2.5, આઈ માઇનસ એટલે 2નો સરવાળો, 64 ને 2 66, 66 વાળો એક જ વિકલ્પ છે મિત્રો. આમાં કાંઈ જાજુ મથામણ કરાય નહીં. ઈ આવશે 1366.95. તમને એમ થાય કે આ બેન સરવાળો તો રાજાને એવો ન આવે, પણ જવાબની નજીકનો જ આવે એટલે આપણે જવાબ લખી નાખ્યો છે, એટલે એક જ જવાબ આવે. પરીક્ષક તમારી પાસે કાંઈ મજૂરી કરાવવા માગતો જ નથી, લોક ટેબલ કેલ્ક્યુલેટર વાપરવા જ નથી માગતો, પણ આપણે એવા અદકુડા થાય ને કે આપણે એમ થાય હું લોક ટેબલ વાપરેલું કેલ્ક્યુલેટર કાંઈ નથી કરવાનું ભાઈ, હાઉ સહેલું છે. આર એટલે આ, ટી એટલે આ, ડેલ્ટા એન જી એટલે એનપી માઇનસ એના, એનપી એટલે આ ગેસ 2, આ ગેસ 3, આવી લિક્વિડનું આવે એટલે -1 મૂકી દો, -1 આર એટલે મૂકી દો, ટી એટલે મૂકી દો, આ બેનો ગુણાકાર 2500 - 1000 એટલે 2.5, 64 ને 2 66, 66ની નજીક વાળો એક જ જવાબ, બીજા એકેય લાગુ પડતા નથી. ફાઇનલ આન્સર લોક કરી દઉં. JW 2014 કેવું છે? સરળ છે, મજા આવતી હોય ને તો ખરેખર એકાદ ફેરે લાઇકનું બટન દબાવજો. હો મિત્રો, કોમેન્ટમાં લખજો કે રાજાણી હવે પછીનો આ વિડીયો અમારે જોઈએ છીએ. પહેલાં હું તમને જી નીટથી માહિતગાર કરાવી દઈશ, પછી બધાય કન્સેપ્ટ. જેમ સબસ્ક્રાઇબ ને વ્યુઅર્સ વધશે એમ મારો ઉત્સાહ વધશે. રોજના 3-3 વિડીયો મૂકવા છે મિત્રો, કારણ કે અમારા એડિટર સ્ટાફ તો બધા તૈયાર જ છે, પણ તમે હજી તૈયાર નથી થયા. તો હવે જઈએ છીએ JW 2015. મિત્રો, જીના ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રશ્નો મેં કીધું એમ અતિશય લંબાઈ અને વિકલ્પો વિચિત્ર આપે, પણ જવાબમાં કંઈ દમ હોતો નથી. તમારે ખાલી મગજને શાંત રાખી કોન્ફિડન્સથી કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. નીચે આપેલ પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને કરી, 2NO + O2 2NO2 ગેસ માટે 298 કેલ્વિન તાપમાને NOની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા 86.6 કિલો જૂલ પ્રતિ મોલ છે, તો NO2ની પ્રમાણિત મુક્ત ઉર્જા કેટલી હશે? KPની કંઈ કિંમત આપી છે. વિકલ્પોમાં જોવા જાઓ તો 86.6ની જગ્યાએ બધે 86600 છે, 86600. તમને એમ લાગે કે ગૂંચવાડાવાળું છે, કાંઈ ગૂંચવાળું છે નહીં મિત્રો, મૂંઝાવાની કાંઈ જરૂર નથી. અતિશય સરળ પ્રશ્ન છે. તમારી પાસે ડેલ્ટા જીનું એક સૂત્ર ખિસ્સામાં પડ્યું છે, બહાર કાઢો. ડેલ્ટા જીઅન્સ બરાબર ડેલ્ટા જીઅન્સ ઓફ નિપજ માઇનસ ડેલ્ટા જીઅન્સ ઓફ પ્રક્રિયક. નિપજોનો ડેલ્ટા જીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોનો ડેલ્ટા જીનો સરવાળો. ડેલ્ટા જી એટલે તમને ખબર છે માઇનસ RT નેચરલ લોગ કે, અહીંયા નેચરલ લોગવાળો શબ્દ છે એટલે મેં એવું લીધું માઇનસ RT નેચરલ લોગ કે. નિપજ તરીકે મિત્રો તમારી પાસે કોણ છે? તો કે NO2. NO2 કેટલી વખત છે? તો કે 2 વખત. તો મિત્રો 2 વખત ડેલ્ટા જીઅન્સ ઓફ NO2. પ્રક્રિયક તરીકે મિત્રો તમારી પાસે શું છે? તો કે NO અને O2. O2 તત્વ છે, તત્વની હંમેશા મુક્ત ઉર્જા 0 હોય એટલે એને આપણે ક્યાંય લખવો નથી, કારણ કે આ ક્યાં દેખાડવાનું છે? તમારે તો વિકલ્પ જ ટીક કરવાનો છે ને. તો મિત્રો ખાલી NOની જ વિચારીએ, O2 0 થઈ જાય એટલે 2 વખત ડેલ્ટા જીઅન્સ ઓફ NO. સમજાય છે બધું? આ ભાઈને હું કાંઈ કરું નહીં, માઇનસ RT નેચરલ લોગ કે. આ મિત્રની તો ગોતવાની છે તો એને કંઈ કરવું નહીં, 2 વખત ડેલ્ટા જીઅન્સ ઓફ NO2. સમજાય છે મિત્રો? હા કે ના? યસ ઓર નો? યસ. અહીંયા માઇનસ 2 વખત, આ કિલો જૂલ છે પણ બધે જૂલમાં છે 86600, એટલે આ 86.6ની જગ્યાએ લખું 86600 જૂલ. સમજાય છે દોસ્તો? હવે આ માઇનસવાળા પદને હું આ બાજુ લઈ આવું તો અહીંયા થશે 2 ગુણ્યા, જવાબ પ્રમાણે આપણે જવા જઈએ તો 2 ગુણ્યા 86600 માઇનસ R, ક્યાંય આરની કિંમત મૂકેલી નથી, ટી એટલે 298 મૂકેલા છે એટલે 298. આ ભાઈ છે માઇનસવાળા બાજુ એવો પ્લસ થયો, આ માઇનસ એમને એમ, આરની કિંમત આર, ટી એટલે 298, નેચરલ લોગ કે એટલે મિત્રો તમને ખબર છે અહીંયા આપ્યું છે 1.6 × 10^12. જવાબ તમારી નજીકનો છે હવે બરાબર, 2 વખત ડેલ્ટા જીઅન્સ ઓફ NO2.
આ કાઉન્સ જો જ આખે આખો તમને કંઈક આપ્યો છે અહીંયા 2 × 86,600 આર 298 નેચરલ લોગ 1.6 × 10^12 આ સેમ ટુ સેમ છે, ખાલી આ બગડાને નીચે ઉતારી લ્યો તો 1/2 ને 1/2 એટલે 0.5 અહીંયા આપ્યું જ છે. કરું? યસ, કરી નાખ રાજાણી. 1/2 × 86,600 આર 298 નેચરલ લોગ 1.6 × 10^12 બરાબર ડેલ્ટા જી એન સોફ એનો અને 1/2 એટલે આ સેમ જવાબ અહીંયા પડ્યો છે બીજા નંબરનો એટલે બી 0.5 2 × 86,600 − 8 298 નેચરલ લોગ 1.6 × 10^12. જો જે મિત્રો તમારી પાસે પરીક્ષક કંઈ ગણતરી કરાવવા માગતો નથી, ખોટ ખોટા તમે મૂંઝાવો છો. જી નીટમાં હવે મૂંઝાવવાની જરૂર નથી. જ્યારે વળી 2015 તમને આવડે તો 2016માં રાજાણી લઈ જઈ રહ્યો છે. થાકતા નહીં, થાકો તો ચા પાણી પી લ્યો અને ફરીથી પાછો આ વિડીયો પોઝ કરી ફરીથી આગળ વધો. અને આ વિડીયોમાં જે પ્રશ્નો છે ને મિત્રો, એક વખત જોઈ લીધા તમારી નોટ્સમાં પણ લખતા જજો. એક એવી નોટ બનાવી નાખો કે જેમાં JEE અને નીટના 2013 થી 2018ના ગુજરાતીમાં પ્રશ્નો હોય, ક્યાંય મળતા ન હોય પણ તમારા અક્ષરે લખેલા હોય ને, તમે જ્યારે પરીક્ષાની રાતે આમ જોવા જાઓ, યાદવ રજણી આમ કીધું હતું, આમ કીધું હતું, આમ કીધું હતું, આમ જ કરવાનું છે, હવે આપણે કાંઈ ટેન્શન લેવાનું નથી. પણ એ નોટ્સ બનાવી હશે તો જોઈ શકશો ને, કે ઘડિયંતળીએ વિડીયો થોડોક જોવા જશો એટલે પ્લીઝ નોટ પણ બનાવતા જાજો. આગળ વધીએ છીએ JEE 2016માં. મિત્રો છેલ્લા પ્રશ્નો જ છે એટલે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. થર્મોડાયનેમિક્સમાં જીનો પ્રશ્ન હવે આપણા 4 માર્ક લઈ આવવાનો જ છે. આ વિડીયો પછીનો વિડીયો તમે 11 સાયન્સમાં જે દ્રવ્ય અવસ્થા ભણ્યા છો અને 12 સાયન્સમાં જે ઘન અવસ્થા ભણ્યા છો, આ બેનું મિક્સ ચેપ્ટર આવી રહ્યું છે. આના પછીના વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં, લાઈક કરવાનું ચૂકશો નહીં. દ્રવ્ય અવસ્થા અને ઘન અવસ્થા આના પછીનો વિડીયો. દ્રવ્ય અવસ્થા એ 11માનું ચેપ્ટર, 12માનું ચેપ્ટર ઘન અવસ્થા બેનું સંયોજનવાળું ચેપ્ટર આના પછીનો વિડીયોમાં લઈને આવી રહ્યો છે રાજાણી. ક્યારેય હવે રાજાણીના વિડીયોને ચૂકવાના નથી. 2016 JEE હાસ્યાસ્પદ પ્રશ્ન લાગે, આવા પ્રશ્નો JEE હોય તો ખરેખર સહેલું આનાથી કાંઈ હોય જ ના શકે. હાસ્યાસ્પદ તમારા માટે. તમને કે રાજાણી આવા પ્રશ્નો હોય JEE માં? યસ છે, આપણે કરવાના છે. કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્મા અનુક્રમે −393.5 −283.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. કાર્બન એટલે સી, એનું દહન એટલે ઓક્સિજન, આર એમાંથી બને કાર્બન ડાયોક્સાઇડ, એની દહન ઉષ્મા આપી છે ∆H −393.5 કિલો જૂલ પ્રતિ મોલ. પછી કીધું છે કે કાર્બન મોનોક્સાઇડનું દહન થાય એટલે તમને ખબર છે 1/2 O2. અહીંયા બધે ગેસ નહીં, સોલિડ ને હું કંઈ લખતો નથી, એટલે કંઈ મૂંઝાવવું નહીં, કારણ કે આપણે લખેલું આ દેખાડવાનું નથી. કાર્બન સોલિડ હોય, આ ગેસ હોય, આ ગેસ હોય, આ ગેસ હોય, આ ગેસ હોય, ને એમાંથી બનનારો કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ, એની ∆H બરાબર −283.5 કિલો જૂલ પ્રતિ મોલ. કાર્બન મોનોક્સાઇડનું સર્જન કરવું છે. સર્જન કરવું એટલે નિપજ બાજુ મોકલવો, નિપજ બાજુ મોકલવો એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનાવવી, એટલે આને માઇનસ, તો આ પ્લસ કરો મિત્રો. સમજાય છે? આ માઇનસ ને આ પ્લસ એટલે આ બે કેન્સલ. અહીંયા સીના સી ઓટુ આખો છે, અહીંયા ઓટુ અડધો, તો અહીંયા વચ્ચે ખાલી અડધો ઓટુ, આ ઉડી ગયું. પણ આ માઇનસ સી ઓલી બાજુ જાય તો પ્લસ સી ઓ. આ સિમ્પલ 5-5માંથી 0 થઈ જાય, 393 ને 283, આ માઇનસ વાળો છે, આ પ્લસ વાળો છે. 283 10 નાખો એટલે 293 થાય, ને હો નાખો 393 થાય, તો ∆H બરાબર −110 કિલો જૂલ પ્રતિ મોલ. અને −110.5 નજીકનો વિકલ્પ
એટલે એક જ જવાબ આવે -110.5 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા તમને સમજાવવા માટે પ્લસ પણ આપ્યું છે. આ કંઈક મોટા જવાબો આપ્યા. અહીંયા તમે કંઈ સમજા ના હો તો તમારા મગજમાં આવવું જોઈએ કે આ માઇનસની મોટી નિશાની અને આ નાનું પદ છે એટલે મોટાની નિશાની માઇનસ મૂકી છે. આવા સરળ પ્રશ્નો JEE 2016ના તમને એમ લાગે આવા પ્રશ્નો તમને આવડે જ છે, તમારા મમ્મી પપ્પાને કહી દો કે હવે JEE નીટની ચિંતા કરવાની નથી. અમારો ડ્રાઈવર રાજાણી હોય, અમે તેની બસમાં બેઠા છીએ, હાલવાની જ છે બસ. JEE 2017નો પ્રશ્ન તો એનાથી સરળ. ડેલ્ટા યુ નીચેનામાંથી સેને બરાબર હોય? ડેલ્ટા યુ એટલે એક જ સૂત્ર છે, ખાવા પીવા માટે, ક્યુ પ્લસ W. હવે તમે વિચારવા જાઓ કે કાર્ય આપ્યું છે ને હું નથી આપ્યું, ઉષ્માનો ઉલ્લેખ નથી, એનો મતલબ ઉષ્મા ક્યુની જગ્યાએ 0 અને ક્યુ બરાબર 0 હોય એટલે એડિયાબેટિક કાર્ય, અને એડિયાબેટિક એટલે સમોસમી કાર્ય જ હોય. તો આવા JEE 2017ના પ્રશ્ન તમને આવડે જ. ડેલ્ટા યુ એટલે આ કાર્ય જોઈએ છે, ક્યુ નથી જોતો, નથી જોતો એટલે 0, અને 0 છે એટલે ક્યુ 0 હોય ત્યારે એ સમોસમી પ્રક્રમ હોય એટલે એ સમોસમી કાર્ય કહેવાય. મિત્રો, આજના વિડીયોના છેલ્લા બે પ્રશ્નો લેવા જઈ રહ્યો છું. JEE 2017નો હજી એક પ્રશ્ન અને JEE 2018નો પ્રશ્ન. પછી આ વિડીયો પૂરો થશે અને આ વિડીયો પછી કયો ચેપ્ટર આવી રહ્યો છે? દ્રવ્ય અવસ્થા અને ઘન અવસ્થા. એક 11માનું ને 12માનું કોમ્બિનેશન ચેપ્ટર આવી રહે, દ્રવ્ય અવસ્થા અને ઘન અવસ્થા. એટલે હવે ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. ધીમે ધીમે વિડીયોની સંખ્યા વધી રહી છે કે નહીં? મજા આવે તો લાઇક કરજો. અજય રાજાણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન વધુ અપડેટ માટે દબાવી દેજો. અને સગાવાલા મિત્ર વર્તુળમાં તમારે કહેવાની ફરજ આવે. એમાં એવું ન વિચારો કે ઓલાને આવડી જશે, ઓલો જોઈ લેશે તો મારા કરતાં કોમ્પિટિશનમાં આગળ વધશે, એવું કાંઈ હોય નહીં. નસીબમાં હોય ને એ કોઈ લઈ જતું નથી. એટલે મિત્રો, રાજાણી સાહેબ ખુશ થાય એટલે અજય રાજાણી ચેનલને એવી ફેલાવી દો કે ગુજરાતમાં બધા વિચારમાં પડવા જોઈએ કે આવો સરસ શિક્ષક રાજકોટમાં અમે મળ્યા કેમ નથી હજી સુધી. હવે મળવા જવું છે, મળતા રહેશું. અને હવે આવી રહ્યો છે JEE 2017. JEE 2017માં બીજો પ્રશ્ન, એટલે JEE 2017માં 8 માર્ક, અતિશય સરળ. જોવા જાઓ તો સિમ્પલ હેંસના નિયમનો પ્રશ્ન છે, સરવાળા બાદબાકીનો, કે સી એમાંથી CO2, H2માંથી H2O, CO2 H2O એમાંથી મિથેન અને O2, આની ડેલ્ટા એચ -393.5, આની -285.8, આની 890.3 આપી છે. આને H1 કહી દઉં, આને 2 કહી દઉં, આને 3 કહી દઉં, અને આને JEE 2017 કહી દઉં. 2017 આના ઉપરથી તમારે C=2H2 → મિથેન એટલે મિથેનના બનવાની ડેલ્ટા એચ કિલો જૂલ પ્રતિ મોલમાં 74.8, 144, -74.8 અને -144, આવા આન્સર વિકલ્પમાં આપ્યા છે. હવે વિચારવાનું છે કે સી ગ્રેફાઇટ તો એ પ્રક્રિયક બાજુ જાય, એનો મતલબ પહેલું સમીકરણ એમને, બીજા વત્તા 2H2 ગેસ એટલે આ સમીકરણને 2 વડે ગુણવા પડશે. ત્રીજા સમીકરણમાં વિચારવા જાઓ તો મિથેન નિપજ બાજુ, અહીંયા મિથેન નિપજ બાજુ એટલે કાંઈ કરવાનું નથી, એનો મતલબ ટોટલ ડેલ્ટા એચ એટલે ડેલ્ટા H1, 2 વખત ડેલ્ટા H2 અને ત્રીજી વખત ડેલ્ટા H3. તમે એમ થાય કે શું કર્યું રાજાણી, જો આને 2 વડે ગુણવું એટલે અહીંયા થઈ જશે 2H2, અહીંયા થઈ જશે O2 અને અહીંયા થઈ જશે 2H2O, 2 વડે ગુણો તો અહીંયા -285.8, 200 એટલે 300 × 600 થાય, અને આ 15 × 30 = 72 થાય એટલે 570, 570માં 8 × 16 એટલે 1.6 એટલે -571.6 થાય. 300 × 600 પણ 15 ઓછા એટલે 15 × 30 એટલે 570 વધાર્યા, પણ પોઈન્ટ પછી 8 છે એટલે 1.6 એને નાખ્યા એટલે 571.6. ક્યાંય કેલ્ક્યુલેટર લોક ટેબલ વાપરવાના હોતા નથી. અહીંયા જોવા જાઓ તો આ O2, આ O2, 2O2, તો O2 2O2 ને 2O2 કેન્સલ. અહીંયા જોવા જાઓ તો 2H2O ને 2H2O કેન્સલ, CO2 અને CO2 કેન્સલ. વધ્યું શું મિત્રો? સી ગ્રેફાઇટ
2H2 અને એમાંથી CH4 જવાબ આવી ગયો. આ જ પ્રક્રિયા જોતી હતી. શું કર્યું? પહેલાને એમને બીજાને બેવડે ગુણ્યા, ત્રીજાને એમને, તો અહીં કિંમતો મૂકીએ મિત્રો તો -393.5 -571.6 વધતા 890.3. આ બે માઇનસ વાળા છે તો પહેલાં એનો સરવાળો કરી લઈએ તો 5 ને 6 11 વધ્યા 1, 1 ને 3 4 ને 5 9 ને 7 16 છગડો વધી ચડી 1 3 ને 5 8 8 ને 1 9 પણ નિશાની માઇનસની વધતા 890.3 જોવા જાઓ તો 90 માં 70 નાખો ને તો 65 આવે. 90 માં 70 નાખો તો અહીંયા 65 થઈ જાય 965. 890 વત્તા 70 એટલે 960ની નજીક થાય તો -70ની નજીક વાળો જવાબ આવશે. કારણ કે મોટી માઇનસ છે અને -70ની નજીક વાળો જવાબ એટલે -74.8 કિલો જૂલ પ્રતિ મોલ. અતિશય સરળ જવાબ છે. તમે જોવા ગયા તો અહીંયા સી ને એમ ને 2H2 જોતા હતા એટલે બીજા સમીકરણને બે વડે ગુણ્યા, મિથેન નિપજમાં એટલે ત્રીજાને કંઈ કર્યું નહીં, તો પહેલું એમને ΔH1 બીજાને બે વડે ગુણ્યા અને ત્રીજું એમને ત્રણેયનો સરવાળો કરવા જાઓ તો બે માઇનસવાળાનો સરવાળો -965, આ પ્લસવાળો 890 માં 70 નાખો તો 960 આવે એટલે 70 જેટલો વધારે છે પણ નિશાની કઈ માઇનસ એટલે -74.8 કિલો જૂલ પ્રતિ મોલ. આજના વિડીયોનો JEE 2018નો છેલ્લો પ્રશ્ન લેવા જઈ રહ્યો છે રાજાણી. અતિશય સહેલા પ્રશ્નો JEEમાં પૂછાય છે, તમે કરતા રહેશો. આના પછીનો વિડીયો આવશે દ્રવ્ય અવસ્થા અને ઘન અવસ્થા, મળતા જ રહેવાનું છે અને બધાને કહેતા રહેવાનું વાહ અજય રાજાણી વાહ. આગળ વધીએ છીએ. આજનો છેલ્લો પ્રશ્ન JEE 2018. મજા આવતી હોય તો હસતા તો રહ્યો, હવે શું મૂંઝાણા છો? થોડુંક તો સ્માઇલિંગ ફેસ રાખો. આ તો એરંડ્યું પીધેલા મોં જેવું મોં રાખો છો. હવે મૂંઝાવાનું હોય મિત્રો હસતું જ રહેવાનું છે. તમારો મિત્ર રાજાણી છે ને JEE 2018. આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, આજના આ છેલ્લો પ્રશ્ન 2018 અને 2019માં પણ આવો સરળ જ હશે એટલે કાંઈ મૂંઝાવાનું નથી. બેન્ઝીનનું દહન કરતાં CO2 અને H2O આપે છે. બેન્ઝીન એટલે C6H6 લિક્વિડ. દહન ઓક્સિજનની હાજરીમાં કરો એટલે CO2 ગેસ અને H2O લિક્વિડ બને. અચળ કદે ઉષ્મા, અચળ કદે એટલે ΔU આપી દીધી છે. ΔU બરાબર -3263.9 કિલો જૂલ પ્રતિ મોલ. અચળ કદે ઉષ્મા આપેલ છે તો અચળ દબાણે એટલે ΔH શોધો. અચળ દબાણે એટલે ΔH. બેન્ઝીનનું દહન કરો ત્યારે 6 કાર્બન એટલે અહીંયા 6 H6 એટલે અહીંયા 3 ઓક્સિજન, 6 × 12 = 15 એટલે અહીંયા 15 દ્વિતીયાંશ. વિચારવા જાઓ તો આ તમારી પાસે સમીકરણ આવી ગયું અચળ દબાણ એટલે ΔH અને ΔH બરાબર ΔU + ΔNgRT. ΔNg એટલે હમણાં જ ગણાવ્યું હતું NP-NR, આ આવશે નહીં. NP એટલે 6, NR એટલે 7.5 એટલે -1.5 મોલ. સમજાય છે મિત્રો? ΔU આપી દીધું છે અચળ કદે એટલે કેટલું છે મિત્રો? 3263.9 વધતા -1.5. R એટલે 8.314/1000 કિલો જૂલમાં છે એટલે આવો જ દાખલો હમણાં જ ગણ્યો હતો. T એટલે 25°C એટલે 298. હવે વિચારવા જાઓ તો વિકલ્પોમાં -3267 પ્લસ આ -452 આ 4152 આવા વિકલ્પો છે. આ માઇનસ પ્લસ માઇનસ જ થવાનું. 3263.9 માઇનસ પ્લસ માઇનસ જ થવાનું છે. આ મેં તમને શીખવાડ્યું હતું એક વખત કે આ 2.5 લઈ લ્યો એટલે કેટલું લઈ લ્યો? 2.5. તો 1.5 × 2.5 સમજાય છે? 25 દાણ 100 250 અને 25 50 125 એટલે 375 એટલે -3263.9. આ બેનું થશે એ 3.75
ત્રેસઠ ને ત્રણ છાસઠ, છાસઠ પણ નવ અને પિચોતેર છે એટલે સડસઠ વારો, અને નિશાની માઇનસ વાળી એટલે માઇનસ બત્રીસો સડસઠ પોઈન્ટ છ. એક જ જવાબ અહીંયા હાજર છે, માઇનસ બત્રીસો સડસઠ પોઈન્ટ છ. જે ડબલ ઈ 2017 ડેલ્ટા એનજી ગોતતા આવડે, આ કિંમતો મૂકતા આવડે, અચળ કદી આપ્યું હતું ને અચળ દબાણે ડેલ્ટા એચ શોધવાની હતી. આ તમને મેં કહી દીધું હતું 2.5 જ લઈ લેવું, 2.5 ગુણ્યા 1.5 એટલે 3.75, માઇનસ માઇનસ એટલે માઇનસ, ત્રેસઠ ને ત્રણ છાસઠ, છાસઠ ને આને લીધે એક વધ્યા ચડ્યું એટલે 367 આવે, એટલે એક જ જવાબ આવે. મળતા રહેશું જય સ્વામિનારાયણ. બીજો વિડીયો આવી રહ્યો છે દ્રવ્ય અવસ્થા અને ઘન અવસ્થા. હસતા રહેવાનું છે, કોઈ મૂંઝાવવાનું નથી. પરીક્ષા તો ટ્રેન જેવી હોય, ટ્રેન આવે ટ્રેન જાય, ટ્રેન આવે ટ્રેન જાય. તો આપણે આ ટ્રેનમાં ચડી ગયા છીએ, હવે ઉતરવાનું ક્યારે? જેડબલી અને નીટની પરીક્ષા દઈને અને વેકેશનમાં મોજથી રખડવાનું છે. કોઈ જાતનું પરિણામની ચિંતા કરવાની નથી, સારું જ આવવાનું છે. તો મળતા રહેશું. જય સ્વામિનારાયણ.